नमस्ते मित्रों, आप सबनु हार्दिक स्वागत छे अमारे YouTube चैनल जनावाद न्यूज मा। मित्रों, आज आपणे वात करवाना छे मोदी सरकार नी खास 5 योजनाओ विषे, जे हाल मा कोरोना ना संकट मा पण देशवासीओ माटे एक मदद नी गुहार लगावे छे। तो मित्रों, खास जोजो आ वीडियो। वीडियो मा आगळ वधीए ए पहेला जनावाद न्यूज ने सब्सक्राइब करो और साथ बाजू में आपेल बेल आइकन प्रेस करो, जेनाथी अमारा नवा वीडियो तमारा सुधी पहुंचता रहे। सौ प्रथम बात करिए तो कोरोना ना संकट नी घड़ी में देश भर में लॉकडाउन नी स्थिति छे, त्यारे उद्योग अने धंधा संपूर्ण रीते ठप थई गया छे। मजूरोनी सामे आजीविकानुं एक संकट छे, तो गरीबोने पोतानुं अने परिवारनुं पेट भरवा माटे 2 टकानुं भोजन पण मळवुं मुश्किल छे। आ समये केन्द्र सरकारनी आ 5 योजनाओ गरीबो माटे मददगार साबित थई छे। मोदी सरकारनी प्रधानमंत्री गरीब कल्याण पेकेजना आधारे गरीबोने फ्रीमां अन्नी साथे महिलाओ, वृद्धो अने खेडूतोने पण आर्थिक मदद पण आपवामां आवी रही छे। सौ प्रथम वात करीए तो जनधन खातुं। आ जनधन खातामां तमने 3 મહિના સુધી 500 રૂપિયાની મદદ પહોંચાડવામાં આવશે। વાત કરીએ તો કોરોનાના સંક્રમણના સંકટમાં ગરીબોને માટે જનધન બેંક ખાતું એક મદદરૂપ બન્યું છે। લોકડાઉનમાં ગરીબોને ઘર ચલાવવા માટે આર્થિક મુશ્કેલી ન આવે તે માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના આધારે મહિલાઓના જનધન ખાતામાં 500 રૂપિયાની રકમ નાખવાનું શરૂ કર્યું છે। સરકારે 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન સુધી 20 કરોડ મહિલાઓને સહાય આપવાનું નક્કી કરી દીધું છે। હાલ સુધીમાં આટલી રકમ એટલે કે જોઈએ તો મહિલા જનધન ખાતા ધારકોને કેટલી રકમ આપવામાં આવી છે તો કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે અમે મહિલાઓના ખાતામાં 10,200 કરોડ રૂપિયા મોકલી દીધા છે। 10,025 કરોડ દેશના 20.5 કરોડ મહિલા જનધન ખાતા ધારકોના ખાતામાં 500 રૂપિયાના પ્રથમ હપ્તા તરીકે મોકલવામાં આવ્યા હતા। આમાંથી લગભગ 8.72 કરોડ મહિલા જનધન ખાતા ધારકો પણ ખાતામાંથી પાછા ખેંચે છે। તે જ સમયે 5.58 કરોડ મહિલા જનધન ખાતા ધારકોના ખાતામાં કુલ 2,785 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા। હવે વાત કરીએ તો ખાદ્ય સુરક્ષાના આધારે અનાજ પહોંચાડવામાં આવ્યું છે। લોકડાઉનમાં ખાદ્ય સુરક્ષા યોજના ગરીબો માટે એક મોટો સહારો બની છે। આ યોજનાના આધારે કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને 3 મહિનાનું રાશનની સરખામણીએ 2 ગણું રાશન આપવાનો નિર્ણય કર્યો હતો। ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA આધારે 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખાના દરેક વ્યક્તિ દીઠ 5 કિલો આપવામાં આવી રહ્યા છે। જ્યારે કોરોનામાં જે વધારે અનાજ આપવામાં આવશે એમને 3 મહિના માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે। વિલાસ પાસવાને કહ્યું છે કે દેશમાં 81 કરોડ લાભાર્થીઓ છે અને ત્યારબાદ એના ઉપર કુલ 46,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે। ઘઉં, ચોખા ઉપરાંત દાળ પણ આપવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 67.65 લાખ ટન અનાજ એકત્રિત કર્યું છે। અત્યારે કોરોનાના કપરા કાળમાં 3 મહિના માટે ફ્રી અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે। હવે વાત કરીએ તો કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો પહોંચાડવામાં આવ્યો છે, જે આ સંકટ સમયમાં એમને મદદરૂપ સાબિત થયું છે। આ ઉપરાંત વૃદ્ધ નાગરિકો, વિધવા બહેનો અને વિકલાંગ લોકોને પણ સરકારની આ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે। રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમના આધારે 2.82 કરોડ વૃદ્ધ નાગરિકો અને વિધવાઓ અને દિવ્યાંગ માટે 1,405 કરોડ રૂપિયાની સહાયતા કરવામાં આવી છે। એ રીતે મિત્રો, કિસાન સન્માન નિધિ યોજના હોય કે પછી વૃદ્ધ સહાય યોજના હોય, વિધવા માટેની હોય કે દિવ્યાંગ માટેની હોય કે પછી જનધન ખાતું હોય, આ તમામ યોજનાઓ છે એ હાલમાં કોરોનાના કાળમાં એક મહત્વપૂર્ણ દેશવાસીઓ માટે મદદરૂપ સાબિત થઈ છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને અમારી ચેનલ જનાવાદ ન્યૂઝ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।